નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 557મો વેબિનાર છે. વક્તા છે ખડસુપા અને સુરતના આયુર્વેદિક ડૉક્ટર શ્રી બાબુભાઈ નાકરાણી સાહેબ, જેઓ આપણને આરોગ્યના પગથિયા ભાગ 23 અંતર્ગત આજે અષ્ટાંગ હૃદયના સૂત્રસ્થાન વિશે અધ્યાય 1 વિશે માહિતી આપશે. અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાન. તો ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર, જય ધન્વંતરી. નમસ્કાર સર્વ ગિરનારી મંડળના મિત્રો, નિયમિત વેબિનારમાં જોડાનાર મિત્રો, બધા પરમ સુરત ભાવ સાથે જ્ઞાનની ચર્ચા કરીએ છીએ અને એનો લાભ મળે છે એવા બધા ઋષિતુલ્ય સર્વના હૃદયને હું પ્રણામ કરું છું. વિશેષ આ ઢાકળથી જે કડી છે એના બનેલા મિતલિયા સાહેબને ખાસ અભિનંદન આપું છું. આ તક રાગાદિ રોગાન સતતાનુશક્તાન કેશકાય પ્રસૃતાન શેષાન ઔત્સુક્ય મોહા રતિદાન જગાન યો પૂર્વ વૈદ્ય નમોસ્તુ તસ્મૈ યો પૂર્વ વૈદ્ય નમોસ્તુ તસ્મૈ. આજે મિત્રો આપણે પૂરેપૂરા સાગર માંથી એક ગાગર ની ચર્ચા કરવાની છે અને એ છે અષ્ટાંગ હૃદય નું સૂત્ર સ્થાન. પૂરેપૂરા આયુર્વેદ શાસ્ત્ર માં અગ્નિવેદ સંહિતાના 1,00,000 શ્લોકો, પછી એમાંથી જોઈએ તો આપણે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, પૂરેપૂરો અષ્ટાંગ હૃદય જોઈએ, શારંગધર સંહિતા, માધવ નિદાન, ભાવ પ્રકાશ, અલગ અલગ શાસ્ત્રો છે, સંહિતાઓ છે, દરેકનામાં અષ્ટાંગની વાત તો કરેલી છે પણ ખાસ ખાસ અલગ અલગ કરેલી છે. એમાં અષ્ટાંગ હૃદયમાં સૂત્રસ્થાન નું મહત્વ આપ્યું છે, કારણ કે એક સૂત્રસ્થાન ની અંદર પૂરેપૂરા આયુર્વેદના સૂત્રોને સમાવી લેવાનો અષ્ટાંગકારે જે પ્રયત્ન કર્યો છે એ કાબિલે દાદ છે. કારણ કે અશક્ય વસ્તુને શક્ય કરી હોય એવું લાગે છે અને ખૂબ ગહન અધ્યાય પછી આપણને એમ થાય કે ખરેખર વાઘબડજીએ કેટલું સુંદર કામ કર્યું છે. તો આપણે અષ્ટાંગ હૃદયના સૂત્ર સ્થાનના જે 30 અધ્યાય છે, 30 અધ્યાયની બહુ ટૂંકની અંદર આપણે જોઈશું ખાસિયત. ખાસ તો કયા અધ્યાયમાં કયું વર્ણન છે અને એ વર્ણન ક્યારેક ક્યારેક હૃદય સ્પર્શી બની ગયું હોય તેને થોડી થોડી આપણે વિશ્લેષણ કરતા જઈશું. પણ કમસે કમ મેરી નજરે મોતી આયા એમ ખૂબ બધા શાસ્ત્રોનું પઠન પાઠનને અંતે વાઘબડજીએ જેટલી સરળ ભાષામાં, સીધી ભાષામાં અસરકારક રીતે વાત કરી છે એ આજના માનવી આપણને બધાને સ્પર્શી જાય એવી છે. એટલે આ અધ્યયન આપણે કરવું જરૂરી છે અને એનું દર્શન આપણે કરીએ. એમાં કુલ 30 અધ્યાય એવા છે અને દરેક અધ્યાયમાં ખાસ ખાસ અલગ અલગ વિશેષતા છે. પહેલા તો પૂરેપૂરા આયુર્વેદનો સાર અષ્ટાંગ હૃદયની અંદર લીધો છે. અષ્ટાંગ હૃદય પૂરેપૂરા અષ્ટાંગ હૃદયનો સાર સૂત્રસ્થાનની અંદર લીધો છે અને 30 અધ્યાયની અંદર, અને સૂત્રસ્થાનના 30 અધ્યાયની અંદર પૂરેપૂરો એમાં કહી શકાય કે સૂક્ષ્મથી સૂક્ષ્મ જે વાતો કરી તો પહેલા અધ્યાયની અંદર કરી છે. તો પહેલા અધ્યાયમાં આપણે મંગલાચરણ જે બોલ્યા એ પહેલા અધ્યાયનો પહેલો શ્લોક છે અને ત્યાર પછી આપણને આયુર્વેદ શા માટે કોને ભણવું જોઈએ
આયુર્વેદની ઉત્પત્તિ કઈ રીતે થઈ, આ ગ્રંથની ઉત્પત્તિ કઈ રીતે થઈ, અને આયુર્વેદમાં ભણવાના આઠ અંગ કયા, તો કાય બાલ ગ્રહ ઉર્ધ્વાંગ શલ્ય દ્રષ્ટાન જરા વૃષાન અષ્ટમ અંગાન તસ્યા હો ચિકિત્સા એ સુસંસ્કૃત આઠ અંગની ચિકિત્સા જેમાં બતાવવામાં આવી છે એવા ગ્રંથની હું રચનાની શરૂઆત કરું છું. એમ અષ્ટાંકાર કે છે આઠ અંગમાં કાય ચિકિત્સા, બાળ રોગો, ગ્રહ રોગો, ઉર્ધ્વાંગ ઉર્ધ્વાંગ ચિકિત્સા, શલ્ય ચિકિત્સા, દ્રષ્ટ એટલે ઝેરની ચિકિત્સા, જરા એટલે ગડપણની, વૃષાન એટલે વાજીકરણની ચિકિત્સા, આ બધાના જેમાં લક્ષણો આપ્યા છે, રોગ રોગના રૂપો આપ્યા છે, ચિકિત્સા આપી છે, એવો જે ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે એ ગ્રંથનું નામ અષ્ટાંગ હૃદય છે. અને અષ્ટાંગ હૃદયના સૂત્ર સ્થાનની હું વાત કરું છું. અને એમાં પહેલા અધ્યાયની અંદર આની સાથે સાથે દોષ કેટલા, તો ત્રણ, અને એનું સામર્થ્ય શું છે, કયા દોષનું સ્થાન કયું છે, તો સીધી લીટીમાં કહી દીધું તે વ્યાપીનો રથ નાભી અધઃ મધ્ય ઉર્ધ્વ સંશ્રય, નાભીથી માની લો કે નીચેના ભાગમાં વાયુ, નાભીના સ્થાનમાં પિત્ત, ઉપરના સ્થાનમાં કફ, સીધી સીધી સ્પષ્ટ આપણને વાત કરી દીધી છે. અને એમાં વાયુના, પિત્તના અને કફના જે પ્રકોપકાળ, વૃદ્ધિકાળ એનું પણ વર્ણન કરેલ છે. જઠરાગ્નિ કેટલા પ્રકારના છે, તો ત્રણ પ્રકારના છે. કોષ્ઠના કેટલા પ્રકાર છે, તો મૃદુ, મધ્ય અને સ્થમ આ રીતના, અને ક્રૂર આ રીતના જે ચાર કોષ્ઠ છે એની પણ આપણને આમાં પેલા અધ્યાયમાં વાત કરી હતી. ઘણી વાર આપણે ઘણી બધી વાતો સાંભળતા હોય પણ આપણને એમ થાય આ કઈ વસ્તુ ક્યાં સંહિતામાં હશે એ ખ્યાલ આવે, એટલા માટે આજે આપણે આ સૂત્ર સ્થાનની આછેરી ઝલક આપણે જોઈએ છીએ. આપણે જે આ પ્રકૃતિઓ, વાયુપિત કફને જે પ્રકૃતિઓ છે, એ પ્રકૃતિઓનું નિર્માણ કઈ રીતે થાય છે, તો જેવી રીતે ઝેરની અંદર જન્મેલા કીડાઓ જે છે એને ઝેર મારી નથી નાખતું, એમ વાયુપિત કફની અંદર રહેલા જે દોષો છે એ દોષોમાં ઇમ્બેલેન્સ હોવા છતાં એ દોષો એકબીજા દોષોમાં અમુક ગુણો સમાન છે, અમુક ગુણો વિરુદ્ધ છે, એના પરિણામે એ શરીરનું નિર્માણ કરે છે અને શરીરનું જીવન આપે છે. એમાં ધાતુ વગેરેનું જે વર્ણન છે એ પણ બહુ લાજવાબ છે. વાયુપિત કફ એ જે દોષ છે એ દોષના ગુણો એ તત્ર વૃક્ષ, લઘુ શીત, ખર સૂક્ષ્મ, ચલો અનિલ, પિત્તના એ જ રીતે ગુણો આપ, અને કફના પણ આ ગુણો આપેલા છે. આ ગુણો વાંચવાથી જો એટલું જ્ઞાન થાય તો પ્રકૃતિ કઈ રીતે બને છે અને પ્રકૃતિને કારણે એવા કેવા લક્ષણ વાળા વ્યક્તિમાં કેવી પ્રકૃતિ હોય છે, એવા લક્ષણોની ઉત્પત્તિ શું થાય છે, એનો આહાર, વિહાર, દેખાવ, વર્ણ, સ્વભાવ, સ્વપ્ન બધો ખ્યાલ આવી જાય, માત્ર આ દોષના ગુણને ઊંડાણપૂર્વક સમજવા માત્રથી. ધાતુઓ, સાત ધાતુઓ અને સાત ધાતુઓની વર્ણન, હવે ધાતુઓ વધઘટ થાય તો શરીર ઉપર શું અસર થાય, દોષો એટલે કે મળ ત્રણ પ્રકારના, મૂત્ર, શકૃત અને શ્વેત, શ્વેત એટલે પરસેવો, પૂરા પૂરા શરીરની અંદર જે પરસેવો નીકળે એને પણ મળ કીધો છે. મળ પણ જરૂરી છે, જો મળ યોગ્ય માત્રામાં મળનું નિસર્જન ન થતું હોય તો પણ શરીરની અંદર રોગો થાય છે, એ આપણને મહત્વ બતાવ્યું છે. વાયુપિત કફ ની વધઘટ હોય તેનું બેલેન્સ કરવા માટે કેવા કેવા ઉપચારો કરવા, તો સરખા ગુણ વાળાનું સેવન કરવાથી જે તે દોષ છે એ શમનને પામે છે. દાખલા તરીકે વાયુમાં રુક્ષતા હોય અને એનો વિરુદ્ધ ગુણ છે સ્નિગ્ધ ગુણનું, તો વાયુનું શમન થાય છે અને કફનો પ્રકોપ થાય છે. એવી રીતના અલગ અલગ જે ગુણો બતાવ્યા છે, ગુણો આહાર દ્રવ્ય એનું સમાન રીતે વર્ણન કરી અને ઉપચાર કરવાની, સારવાર કરવાની ઓછામાં ઓછા શબ્દોમાં
સારામાં સારી ચિકિત્સા આપણને બતાવી છે. રસ છે છ જાતના છે, સ્વાદ અમ્લ લવણ કટુ તિક્ત કષાય. આ છ રસ છે એ દોષ અને પંચમહાભૂત એમાં કયા આશ્રય આશ્રય રહેલા છે એવી જેમાં બતાવી છે એવો પેલો અધ્યાય. અને આ રસ ની અસર સત્રાધ્યાય મારુતમ ગ્રંથી પેલા ત્રણ છે વાયુ નો નાશ કરે છે, બીજા ત્રણ છે એ કફ નો નાશ કરે છે, કષાય તિક્ત મધુર આ કષાય તિક્ત અને મધુર ત્રણ પિત્ત નો નાશ કરે છે. કહેવાની વાત એમ છે કે એટલા ઓછામાં ઓછા શબ્દમાં મોટામાં મોટી ચિકિત્સાના સિદ્ધાંતો આપણને આપી દીધા છે. તો આનું અધ્યયન વારંવાર, ચિંતન મનન વારંવાર થાય તો આ સમજાય. ગુરુ મુખે, વિદ્વાનોના મુખે જ્યારે આનું આપણે વિમર્શ સમજીએ, વિવરણ સમજીએ, ત્યારે આપણી અંતઃચક્ષુ જાગૃત થાય અને આ શબ્દો જેવા છે જેવા સમજાવા જોઈએ એવા સમજાઈ શકે છે. કારણ કે આ સૂત્રની ભાષામાં આપ્યું છે. દ્રવ્ય ત્રણ પ્રકારના બતાવ્યા છે, શમનમ કોપનમ સ્વસ્થૈતમ. ત્રણ જ પ્રકાર, કાં તો શમન કરે, કાં કોપાયમાન કરે દોષોને, અને કાં સ્વસ્થ બનાવે. વીર્ય બે જાતના, ઉષ્ણ અને શીત. આમ પહેલો અધ્યાય છે એની અંદર રસ, દોષ, ધાતુ, દ્રવ્ય, દ્રવ્યના ગુણો, દ્રવ્યના 20 ગુણો જે છે ગુરુ મંદ વગેરે એ પણ આમાં બહુ વ્યવસ્થિત અને સ્પષ્ટ રીતે આપણને બતાવેલું છે. રોગ થવાનું કારણ અને આરોગ્યનું કારણ. કાલાર્થમ કર્મણા યોગો હિન મિથ્યાતિ માત્ર કહ સમ્યક યોગશ્ચ વિજ્ઞેયો રોગ આરોગ્ય કારણ. કાળ અર્થ અને કર્મ આનો હિન યોગ, મિથ્યા યોગ અને અતિયોગ એ રોગનું કારણ છે, અને સમ્યક યોગ એ નિરોગીતાનું કારણ છે, આરોગ્યનું કારણ છે. હવે રોગ કોને કહેવાય? તો ભાઈ સમ્ય તો દોષ જ, દોષોની વિષમતા એ રોગ છે. દોષ સામ્યમ અરોગતા, દોષની સમતા એ જ નિરોગીતા છે. હવે રોગના પ્રકાર નિજા નિજ આગંતુ એમ વિભાગ કરી અને બે પ્રકાર બતાવ્યા. રોગના સ્થાન, દર્દીને તપાસવાની રીતો, રોગની પરીક્ષાના પ્રકાર, રોગમ નિદાન પ્રાગરૂપ લક્ષણ ઉપશય આપતી, આ રોગની પરીક્ષા કઈ રીતે કરવી એના પ્રકારો બતાવેલા છે. સાંભળવામાં ઘણીવાર એમ થાય કે આ દરેકનું વિસ્તૃત રીતે વર્ણન કરે તો વધારે મજા આવે, પણ વિસ્તૃત રીતે વર્ણન એટલા માટે કરવામાં નથી આવતો અત્યારે કે આમાં એક જિજ્ઞાસા ઉત્પન્ન કરવા માટેનો જ આપણે રાખેલું છે, કે જેમાં આ શબ્દો અને આ મુદ્દાઓની જિજ્ઞાસા ઉત્પન્ન થાય. જિજ્ઞાસા ઉત્પન્ન થાય એટલે આપણે આ સંહિતા વાંચવા માટે પ્રેરાય એવો આજનો આપણો હેતુ છે. ત્યાર પછી દેશના પ્રકાર. દેશ બે પ્રકારના, ભૂમિ એટલે કે પૃથ્વી વગેરે અને દેહ એટલે આપણા શરીર, એના બે પ્રકારો બતાવ્યા છે. અને પછી ભૂમિના પાછા બે પ્રકાર, જંગલના આનો અને એના થતા વાયુ પિત્ત વગેરેની વૃદ્ધિ અને લક્ષણો બતાવ્યા છે. કાળ, ઔષધ એના પણ પ્રકાર બતાવી અને શરીરના દોષોનું મુખ્ય ઔષધનો જે શ્લોક આપ્યો, હું તો એમ કહું કે ચિકિત્સાનો સારમાં સાર આપી દીધો કે શરીર જાનામ દોષાણામ ક્રમેણ પરમ ઔષધમ બસ્તિર વિરેકો વમનમ તથા તૈલમ કૃતમ મધુ. આખે આખી ચિકિત્સાનો સારમાં સારા સૂત્ર આપ્યું કે શરીરની અંદર જે દોષો છે એનું ઉત્તમ ઉત્તમ ઔષધ કયું? તો બસ્તી કોનું? વાયુનું. વિરેક એટલે વિરેચન કોનું? પિત્તનું. અને વમન કોનું? તો કફનું. તો જ્યારે વાયુનો પ્રકોપ થાય ત્યારે બસ્તી ચિકિત્સા કરવાની, પિત્તનો વૃદ્ધિ કે દોષો હોય ત્યારે વિરેચન, અને કફનો હોય ત્યારે વમન, અને એમાં પાછા દ્રવ્યો આપવા કે તેલ છે વાયુ માટે, ઘૃત છે એ પિત્ત માટે, મધ છે એ કફ માટે,
આમ શોર્ટ એન્ડ સ્વીટ અને સીધે સીધો આપણને માર્ગદર્શન આપ્યું છે. ખાલી શરીર જ નહીં પણ આયુર્વેદ મનને પણ તંદુરસ્ત રાખવાની દિશામાં સ્વસ્થની વ્યાખ્યા આવે છે. તો ધીર ધૈર્ય આત્માદિ વિજ્ઞાન મનો દોષ ઔષધમ પરમ. ધી ધૈર્ય અને આત્મા વગેરેનું વિજ્ઞાનનું જ્ઞાન એ જ મનના દોષોના ઉત્તમ ઉત્તમ ઔષધ બતાવ્યું છે. હવે જે ચિકિત્સા કરવાની એના ચાર અંગ વિષક દ્રવ્યની ચાર અંગ છે. એમાં વિષક દ્રવ્ય, ઉપસ્થતા અને રોગી. ઉપસ્થત એટલે પરિચારક. આ ચાર જે છે એ ચિકિત્સાના મુખ્ય પાયાના સ્તંભ છે. એમાં વૈદ ચાર ગુણ સંપન્ન હોવો જોઈએ, ઔષધ ચાર ગુણ સંપન્ન હોવો જોઈએ, વિષક ચાર ગુણ સંપન્ન હોવો જોઈએ અને આ જે ઉપસ્થાતા એટલે કે નર્સિંગ સ્ટાફ એ ચાર ગુણ સંપન્ન હોવો જોઈએ તો ઉત્તમ ઉત્તમ પરિણામ મળે. કેવા રોગોની સારવાર કરવાથી મટી જાય તો સર્વ ઔષધ ક્ષમે દેહે યુના સંસાર જીતાત્માનો આવા લક્ષણ વાળો હોય તો એને ઔષધ આપવામાં આવે તો બહુ જલ્દી સારું થઈ જાય. કારણ કે સુખ સાધ્ય છે. એવી રીતનું કષ્ટ સાધ્ય, વ્યાપ્ય અને અસાધ્ય રોગોનું સૂત્રાત્મક રીતે આપણને દિશા સૂચન થયું છે. અને કોની ચિકિત્સા કરવી ને કોની ચિકિત્સા ન કરવી એ સીધું કહી દીધું કે જે જે દાર્તમ આને છોડી દેવા. કોને? વિશેષ ભૂપે દેષ્ટમ. જે રાજાઓનો દ્વેષ્યો એની નથી. હિન ઉપકરણ દંડમ શોકા તુરમ ભીરુ કૃતજ્ઞમ વૈદ્ય માને. આટલી વ્યક્તિની ચિકિત્સા કરવી નહીં એવું વૈદ્ય સ્પષ્ટ કીધું. કારણ કે એમાં કોઈ ને કોઈ રીતે વૈદ્યને નુકસાન, ભય, જોખમ ઉભું થાય એવા બધા ફેક્ટરો છે. એટલે આટલા હોય એની ચિકિત્સા કરવી નહીં. અથવા કરવી તો વિનયપૂર્વક એને જે હોય તે બધી સ્પષ્ટતાને ચોખવટ કર્યા પછી કરવી એવો સ્પષ્ટ મત આપણને આપ્યો છે. જેવી રીતે માતા પિતા નાના બાળકને આંગળી જાળી અને પગ ઊંચો લઈ જે ઉબડખાબડ રસ્તા પર ધ્યાન રાખે એવી રીતે સંહિતાકારે વૈદ સમાજની પૂરેપૂરી કાળજી રાખીને ક્યાંય પણ ભૂલ ન થાય એવા નાનામાં નાના સૂત્રો આપી અને આપણું ધ્યાન દોર્યું છે. તો આ પહેલો અધ્યાય એ પૂરેપૂરા આયુર્વેદના સિદ્ધાંતો અને ચિકિત્સા એનો આપણને નિચોડ રૂપ મળ્યો છે. બીજો અધ્યાય છે દિનચર્ય અધ્યાય. પેલો આયુષ્કામીય છે. એમાં આયુર્વેદ અને આયુષ્ય એની રક્ષાના સૂત્રો મુખ્ય આપ્યા છે. બીજો અધ્યાય છે દિનચર્ય અધ્યાય. દિનચર્ય અધ્યાય ની અંદર સવારે ઉઠે અને સૂઈએ ત્યાં સુધીની જેટલી જેટલી વિધિ જેમ કરવાની છે એવી રીતની સ્પષ્ટતા આપી છે. આપણને ઉઠતા, દાંતણ કરતા, અંજન આંજતા, નશ્ય, કોગળા, ગંડોશ, પાનબીડું, અભ્યંગ આ બધાનું આપવું અને એક એક નું મહત્વ સમજાવ્યું છે. જો આપણે આ દિનચર્યા પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ, હું તો એમ કહું કે 25-30% માત્ર પણ જો અષ્ટાંગકારે જેમ દિનચર્યા આપી છે એવી દિનચર્યા પ્રમાણે આપણે જીવવાનો જો પ્રયત્ન કરીએ તો ઉત્તમ ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય. 100% કરી શકીએ તો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા રવજી બાપા વિસાવડિયાને હું આ તકે એટલા માટે યાદ કરું છું કે અમે ગમે એટલી ઊંડી ચર્ચામાં રત ડૂબ્યો હોય પણ એને સુવાનો ટાઈમ થાય એટલે તરત જ એ ચાલુ સુઈ જાય. જમવાનો ટાઈમ થાય એટલે તરત જ એ ચાલુ આપણે જમી લઈએ. તો એમણે જે દિનચર્યા ઉપર ખરેખર ખૂબ બધું પ્રેમ અને અનુપાલન કરેલું તો આ તકે હું એને પણ ખૂબ ખૂબ વંદન કરું છું. અને એ ખરેખર એ જીવતા આચરણમાં મુકતા, નિત્ય અભ્યંગ કરતા, ગંડોશ કરતા, નશ્ય કરતા, તો આવા આપણા ગુરુજનો જે છે એમાંથી પણ આપણને બોજ મળે છે. અભ્યંગમ આચરે નિત્યમ સ જરા શ્રમ વાતા દ્રષ્ટિ પ્રસાદ પુષ્ટ આયુ સ્વપ્ન સુતક દાઢ્યકૃત. આવા બધા ફાયદા થાય છે. એક એક શ્લોક આપણને ખૂબ બધું આગળ પ્રેરણા આપે છે. કેટલા બધા રોગોને એક એક કાર્ય દૂર કરે છે. કસરત
કેટલી કરવી, કસરતના ફાયદા શું અને ક્યાં સુધી કરવી એનું વર્ણન કસરતને આપ્યા પછી આપણને વધારે પડતી કસરત કરી તો નુકસાન પણ થાય છે એ પણ બતાવ્યું છે કે તૃષ્ણા ક્ષય પ્રત્યમકો રક્તપિત શ્રમકલમ અતિ વ્યાયામ તહ કાશો જ્વર છર્દી જાયતે. આ તરસ ક્ષય પ્રથમક શ્વાસ રક્તપિત ઉધરસ ઉલટી તાવ આ બધા અતિ કસરત ને કારણે રોગો થઈ શકે છે. અને સાથે સાથે જાગરણા અતિ ઉજાગર કરવાથી પણ નુકસાન થાય એ પણ આપણને બધું. ઉદવર્તન ના ગુણો ઉદવર્તનમ કપારમ મેદસ પ્રયોલાયનમ સ્થિરીકરણમ અંગાનામ ત્વક પ્રસાદ કરમપરમ. ઉદવર્તન ના એટલા ફાયદા છે. તો કોઈ પણ ક્રિયા જયારે આપણે કરીએ છીએ ત્યારે વાયુ પિત્ત અને કફ એના ઉપર કઈક ને કઈક રીતે અસર થાય છે. જે અસર કઈ રીતે થાય છે એનું બહુ વૈજ્ઞાનિક રીતે એના પરિણામને સીધે સીધું આમાં વર્ણવી નાખ્યું છે વિવરણ કર્યા વગર. તમને અત્યારે હું વાતો કરું છું ત્યારે વિવરણમાં જરૂર રસ પડે, વિવરણ કરી તો વિશેષ આનંદ પણ આવે, પણ આપણો હેતુ જિજ્ઞાસા વૃત્તિ વધારવા માટેનો છે. આપણો હેતુ આજનો આ વેબિનાર પૂરો થાય એટલે કાલથી આપણે અષ્ટાંગ હૃદયને ખોળવા પ્રયત્ન કરીએ. કયા અધ્યાયમાં ક્યાં કેટલું ઊંડાણ રોકાયું છે એને જોવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય એવો ખાસ હેતુ હોવાને કારણે એક એક મુદ્દા ઉપર જ આપણે વાત કરીને આગળ ચાલ્યા જઈએ છીએ. ગરમ પાણી ને ઠંડા પાણી, ગરમ પાણી નું સ્નાન કરીએ તો એને શું અસર થાય? એટલું જ નહીં, કોને નાવાનું કોને નહીં નાવાનું એ પણ બહુ સરસ રીતે વર્ણન કર્યું છે. જીર્ણે હિતમ મિતમ સાધ્યાત ન વેગાત નિર્યત બલાત ન વેગી તો અન્ય કાર્ય શ્યાન્યા જીતવા સાધ્યમ આમયામ. એટલે કે આટલા જે વેગો હોય એને ક્યારેય રોકવાના નહીં. સુખાર્તા સર્વભૂતાના મતઃ સર્વાહ પ્રવૃત્તયઃ એટલે કે જે પોતાનું શુભ ઈચ્છનારા જે મિત્રો જે છે એને બહુ પ્રેમથી એનું સેવન કરવું અને શત્રુઓથી દૂર રહેવું. હિંસા વગેરે જે 10 પાપ કર્મ છે ત્યજવા નહીં, ત્યજી દેવા. દુખી પર દયા કરવી, અવૃત્તિ વ્યાધિ શોકાર્તાન અનુવર્તે તશક્તિત. જે દુખી માણસ હોય એની ઉપર દયા કરવાનું કીધું. આત્મવત સતમ સતતમ પશ્યેત અપે કીટ પીપીલિકામ. હવે કીડી મકોડીને પણ આત્મવત જોવાની આમાં વાત કરી છે. એમાં આત્માની જીવની અને અહિંસાની મોટામાં મોટી ફિલોસોફી અહીંયા વ્યક્ત થાય છે. અર્જે દેવ ગો વિપ્ર વૃદ્ધ વૈદ્ય નૃપાતિથી અહીંયા આપણને વિનમ્રતા અને આચરણ શીખવાડ્યું છે કે દેવ બ્રાહ્મણ ગાય વૃદ્ધ વૈદ્ય અને રાજા અતિથિ આટલાનું પૂજન કરવું, આટલાને માન આપવા, આનું આદર કરવો. અને આ એક એક વસ્તુ ને ઊંડાણપૂર્વક જયારે આપણે ચર્ચા કરીએ અથવા કોઈ સંહિતામાં કે કોઈ ગ્રંથમાં આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવશે કે આની ઊંડી અસર કેટલી બધી હોય છે. કેટલું બોલવું, કોની સાથે શું બોલવું, ચિત્તને કેવું રાખવું, સદાચારમાં પૂર્વાભિભાષી સુમુખો હંમેશા બીજાની સામે સામેથી બોલવાનું, આવો બેસો કેમ છો એવી જે રીતે પૂર્વાભિભાષી સામેથી હસી દાંત કાઢી અને સામેથી પ્રથમ આપણે બોલવાનું. કોઈની સાથે શત્રુતા છે કે કોઈ આપણું અપમાન કર્યું છે જાહેર નહીં કરવાનું. આ એક બહુ મોટો સૂચન આપણને કર્યું છે કે સમાજની વચ્ચે રહેવાથી અને તમે સલામત રીતે રહી શકો એનો પણ આપણને અહીંયા નિર્દેશ કર્યો છે. બીજી વ્યક્તિ સાથે કેમ વર્તવું, ઇન્દ્રિયોને નિયમમાં કેમ રાખવી અને કેવું કર્મ કેમ કરવું. ત્રિવર્ગ શૂન્યમ નો આરંભમ ભજેત્વ વિરોધમ,
ધર્મ અર્થ અને કામ ત્રણમાંથી એક પણ સિદ્ધ ન થતો એવું એક પણ કર્મ કરવું નહીં, સિદ્ધિ આપણને આજ્ઞા કરી દીધી. અને તટસ્થ રહેવાનું, નિર્મળ રહેવાનું, સ્વચ્છ અને સુગર લેવાનું, રાત્રે જાય થી છત્રી લઈને જવાનું, એમને નીકળવાનું નહીં, પગમાં ઘૂઘરા બાંધવાના, કારણ કે ઘૂઘરા બાંધવાથી વીછી સાપ આદિ હોય તો એ દૂર થતા રહીએ, અને ચૈત્ય પૂજ્ય વગેરે જે હોય એને ઓળંગવાના નહીં, નદીને હાથથી તરવાની નહીં, છીપ વગેરે ખાવામાં સભ્યતા રાખવાની. આવી એક એક વાતની આપણને વાતો કરી છે. અને છેલ્લે મદ્યનો વેપાર ન કરવો. મદ્ય યાને કે જે વસ્તુ નશાકારક હોય, જે વ્યક્તિ જે વસ્તુ વ્યક્તિના અધાપતન ને કારણરૂપ હોય એવો કોઈ પણ વેપાર ન કરવો, એ સ્પષ્ટ અહીંયા આદેશ આપવામાં આવ્યો છે. અને તજવા જેવી વાતો એટલી બધી આપી છે કે પૂર્વ દિશામાંથી આવતો પવન તજવો પૂર્વ દિશાના તડકાને, ધોને, ઝાકળને, સખત પવનને, ખૂબ બધું છે. એ તજવા લાયક નું આખું લિસ્ટ આપ્યું છે કે આટલી વસ્તુ તમારે તજવી દે, આટલી વસ્તુ સેવન કરવું નહીં. અને છેલ્લે આપણને બહુ સરસ કીધું કે હવે માની લો કે હવે કઈ આપણને ન સમજાય તો આચાર્ય સર્વ ચેષ્ટા શું લોક એવી ધીમત. બુદ્ધિશાળી માણસ માટે તો બધા વ્યવહાર ની બાબત માં લોકો જ મોટા ગુરુ છે. અનુકુર્યા તમે એવા આવતો લોકી કેરતે પરીક્ષક, એ માટે જે બુદ્ધિશાળી માણસ હોય જે રીતે આચરણ કર્યું હોય તે રીતે આચરણ કરવું અને એ રીતે વ્યવહાર ચલાવો એવું સ્પષ્ટ આપે. અને સદવ્રત કોને કહેવાય એમાં રાત્રિ અને દિવસનો વિચાર કરી અને પછી પોતાની જાતને પોતે સુખી છે કે દુખી છે એવું જોઈ અને દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રવૃત્તિ માટે પ્રવૃત્ત થવું. અને આ બધા આચારનું પાલન કરવાથી યમ પ્રાપ્તિ સમાચાર અને આયુ આરોગ્ય ઐશ્વર્ય એને આયુ પૂર્તિ થાય છે, આરોગ્ય મળે છે, ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે, યશો લોકામ ચ શાશ્વતાન અને લોકમાં અવિનાશી શાશ્વત યશ મળે છે. આ આપણને બીજાની અંદર દિનચર્યાની અંદર વર્ણન કરી. અને આગળનો ત્રીજો અધ્યાય પેલા તો આરોગ્યની અંદર દિનચર્યા અને ઋતુચર્યા પાયાના સિદ્ધાંતો છે. દિનચર્યા ઋતુચર્યાનું પાલન કરવામાં આવે તો 80-90% રોગો જ ન થાય. આજે સાંપ્રત સમયમાં આપણે દિનચર્યા અને ઋતુચર્યાના બિલકુલ વિરોધથી આપણે જીવન જીવતા માણસોને જોઈએ છીએ, એટલે અંદરથી કરુણા ઉત્પન્ન થાય છે કે આમ ને આમ જો ચાલ્યું તો માણસ જાત છે એ મનુષ્ય કહેવાને લાયક નહીં રહે. એની અંદર પશુતા આવી જાય, એની અંદર પૈષ્ણતા આવી જાય, એની અંદર રાક્ષસી ગુણો આવી જાય, એની અંદર વિકૃતતા આવી જાય. અને આ બધા આવાને પરિણામે તત્વગુણ નાશ પામે, રજો અને તમો ગુણ ની વૃદ્ધિ થાય અને કુસંપ અને કલે ની વૃદ્ધિ થવાના જે કારણો છે એ કારણો નું અત્યારે 95% સમાજ સેવન કરી રહ્યો છે. આ તકે ફરીવાર આપણે ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરીએ કે આપણને તો સદબુદ્ધિ આપે પણ પૂરા સમાજને દિનચર્યા અને ઋતુચર્યા જીવવા માટે એક મોટો માહોલ જો ઉભો થાય અને માણસો માહોલમાં એકનોટાઈઝ થાય અને એ પ્રમાણે જીવવા માંડે તો કદાચ પરિવાર પાછા માણસો સુખી થાય એવા રસ્તે જઈ શકે. ત્રીજો અધ્યાય છે ઋતુચર્યાનો. છ ઋતુ અને ઋતુના વિભાગ પડવાનું કારણ સૂર્ય ચંદ્ર અને બધી રાશિઓ એ બતાવ્યું છે. એમાં આદાન કાળ અને વિસર્ગ કાળ, આદાન કાળ શક્તિ ગ્રહણ ખેંચી લે છે અને વિસર્ગ કાળ ની અંદર શક્તિ છૂટી પડે છે. આદાન કાળ ની અંદર સૂર્ય બળવાન બને છે અને વિસર્ગ કાળ ની અંદર ચંદ્ર બળવાન બને છે. ત્યાર પછી હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આ છ ઋતુ, એમાં ખોરાક કેવો લેવો, કપડા કેવા પહેરવા, યાત્રા પ્રવાસ કઈ રીતે કરવું, કેવા ઘરમાં રહેવું, કેવા મિત્રો સાથે રહેવું અને કયા દોષોનું શા કારણે વધઘટ થાય છે એનું ઊંડાણપૂર્વક વ્યવસ્થિત વર્ણન કર્યું છે અને કયા દોષનો ક્યારે પ્રકોપ થાય
એ પણ આપણને બતાવ્યું છે કે કફ નો પ્રકોપ વસંત ઋતુ ની અંદર થાય છે, પિત્ત નો પ્રકોપ શરદ ઋતુ ની અંદર થાય છે, વાયુ નો પ્રકોપ વર્ષાકાળ ની અંદર થાય, એના કારણો આપ્યા, એના ઉપાયો આપ્યા અને એનું રક્ષણ કરવા માટેના રીત પણ આપણને આપી છે. ત્યાર પછી બે ઋતુ વચ્ચે જે દિવસો છે ને ઋતુ સંધિ કહેવાય. સામાન્ય રીતે દરેક ઋતુ સંધિ ની અંદર કોઈક ને કોઈક રોગ છે એનું આક્રમણ થતું હોય છે અને એના કારણો હોય છે. તો આ ઋતુ જે સંધિ છે એ ઋતુ સંધિ ની અંદર આહાર વિહાર નું યોગ્ય રીતે શાસ્ત્ર માં આપ્યું છે એવી રીતે જો ફેરફાર કરવામાં આવે તો ઋતુ સંધિ ના કારણે થતા રોગો ન થાય. ઋતુ અને એકાએક ફેરફાર કરવાને સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે એક ઋતુમાંથી બીજી ઋતુમાં પ્રવેશ કરે ત્યારે ધીમે ધીમે ફેરફાર કરવાના. આપણે પહેલો અધ્યાય આયુષ્કામીય જોયો, બીજો દિનચર્યા જોયો અને ત્રીજો ઋતુચર્યા જોયો, ચોથો અધ્યાય રોગાન ઉત્પાદન નિયમ એટલે કે આમાં જે 13 વેગ છે, વેગાના ધારિયત વાત વેણ મૂત્ર ક્ષવ ત્રુટક સુધામ નિંદ્રા કાશ શ્રમ શ્વાસ ઝુંબા અશ્રુ છરદી રેતસામ, કે જેમાં અપાન વાયુ જાડો પેશાબ છીક તરસ ભૂખ ઊંઘ ઉધરસ મહેનત થી ચડેલો શ્વાસ બગાશું આંસુ ઉલટી અને વીર્યપાત આને પરણે રોકવાના ને રોકીએ તો એના રોગો થાય અને એના ઉપચાર પણ આમાં બતાવ્યા છે. એવો જે અધ્યાય છે એનું નામ છે રોગાન ઉત્પાદન નિયમ એટલે વેગો ને પરણે રોકવાને અને રોકવા લાયક કેવા રોગો છે. તો ધારિયતો સદા વેગગાર હિતેશી પ્રત્યે છે લોભ ઈર્ષા દ્વેષ માત્સર્ય રાગાદિ નામ જીતેન્દ્રિય, આ વેગો જે છે માનસ વેગો છે એને પ્રવૃત્ત થવા દેવા નહીં અને એને મનને યોગ્ય રીતે તૈયાર કરી અને લોભ ઈર્ષા પ્રવૃત્ત થવા દેવાના નહીં. તો શારીરિક જે વેગો છે એને રોકવાના નહીં, માનસિક વેગો છે એને અટકાવવાના અને કઈ ઋતુમાં કઈ રીતે દોષો નું શોધન થાય એનું પણ આ અધ્યાયમાં આપણને વર્ણન કરેલું છે. એમાં શોધન ગૃહણ વગેરે ચિકિત્સા જે છે અને આગંતુક રોગો થાય રોગો ન થાય અને એ મટાડવું હોય તો એના ઉપાયો પણ આપણને જેમાં આપ્યા છે એવો જે અધ્યાય છે એ ચોથો અધ્યાય અને છેલ્લે એમાં બહુ સરસ વાત કરી કે નિત્યમ હિતાહાર વિહાર સેવી સમક્ષકારી વિશેષ શક્ત દાતા સમા સત્ય પરહ ક્ષમાવાન આપતો પસેવી ચ ભવિત્ય રોગ, જે પથ્યનું પાલન કરે છે આહારનું ધ્યાન રાખે છે ઇન્દ્રિયના વિષયોને આસક્ત નથી થતો દાન આપે છે સર્વને સમાન ગણે છે સત્યનિષ્ઠ ક્ષમા આપનાર અને આપ્તજનની સેવા કરનાર માણસ હંમેશા નિરોગી રહે છે એટલે આ બધા જે આચરણો છે એ આપણને અષ્ટાંગકારે બહુ સરસ રીતે સમજાવ્યા છે. અને ચોથા અધ્યાય પછી પાંચમો અધ્યાય જે છે એ પાંચમો અધ્યાય આપણે દ્રવ દ્રવ્યાદિ વિજ્ઞાન નિયમ દ્રવ દ્રવ્ય વિજ્ઞાન ની અંદર જળ વર્ગ એટલે પાણી એના પ્રકારો પાણીના ગુણો એમાં સમુદ્રનું ભૌમ જળ પીવા લાયક ન પીવા લાયક નદીનું નદીમાં પાછા કઈ દિશામાં નદી વહે તો કેવું પાણી હોય ખૂબ ઊંડાણ પૂર્વક આપણને વાતો કરે છે. કુવાનું પાણી તળાવનું પાણી અલગ અલગ પાણી પીવાની રીત આ બધું આપણને આપ્યું. ગરમ પાણીના ગુણ ઠંડા પાણીના ગુણો ત્યાર પછી નાળિયેરના પાણી વર્ષા ઋતુમાં પથ્યા પથ્યા એ બધું આપી અને પછી ક્ષીર વર્ગ એટલે દૂધ દૂધના ગુણો માં ગાય ભેંસ બકરી વગેરેના દૂધ અને એના ગુણો એનું પણ સરસ મજાનું વર્ણન કરી અને દૂધ અને દૂધની બનાવટો દહીં વગેરે છાશ અને એમાં મસ્તુ વગેરે જે આપણને દહીંમાંથી છૂટા પડેલા પાણી જે છે એના ગુણો પણ આપ્યા છે. માખણ એમાં દૂધનું માખણ અને ઘીના ગુણો દૂધના ગુણો ઘીના ગુણો જોઈએ તો ઓજના ગુણ સમાન જ છે અને જયારે એનું વિવરણ ને વચન સાંભળી ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલી અસરકારક આહાર ઔષધના રૂપમાં આપણે લઈએ છીએ અને કેટલો શુદ્ધ લેવો જોઈએ એ આ તકે આપણે જાગૃત થવાની જરૂર છે. શસ્તમ ધી સ્મૃતિ મેધા અગ્નિ બલ આયુ શુક્ર ચક્ષુષામ
બાલ વૃદ્ધ પ્રજાકાંતિ સૌ કુમારી સ્વર અર્ચિનામ ક્ષતક્ષીણ પરિસર્પ શસ્ત્ર અગ્નિ બલ પિત આત્મનામ વાત પિત વિશ્વ ઉન્માદ શોષ અલક્ષ્મી જ્વરાપહમ સ્નેહાનામ ઉત્તમમ શીપ શીતમ વયસ સ્થાપનમ પરમ સહસ્ત્ર વીર્યમ વિધિ ભી ધૃતમ કર્મ સહસ્ત્ર કોટ. હજારો કર્મો ના ફળ આપે છે ઘી. તો આજે ઘી દૂધ વગેરે કેટલા પ્યોર ને પવિત્ર જોઈએ તો આવા ગુણો મળે, અને એના માટે ગૌ પાલન ને મહત્વ આપવું, એના માટે પણ આપણે કામ કરવું અને સમાજ ઈ બાબતમાં જાગૃત બને એ પણ આ બાબતે જરૂરી છે. તો અને માત્ર તો જ બળ બુદ્ધિ પરાક્રમ વીર્ય ઓજ એની જાળવણી થઈ શકે જૂના ગુણ વગેરેના. અને ત્યાર પછી ભિક્ષુ વર્ગ એવો, એમાં શેરડી ને શેરડીની બનાવટો એની પણ ખૂબ બધી ઊંડાણ પૂર્વક ચર્ચા છે. ત્યાર પછી આ અધ્યાયની અંદર દ્રવ દ્રવ્યાદિ વિજ્ઞાનની જે અધ્યાય છે એની અંદર મધ, મધના પ્રકારો અને એના ગુણો, ત્યાર પછી તેલ, કયું તેલ માં કેવા ગુણો છે, દિવેલનું, તલનું તેલ, સરસ્વી તેલ, ભેડાના આ બધા તેલ એમાં ઉત્તમમાં ઉત્તમ તેલ કયું, તો તલ તલનું તેલ બતાવેલું છે. પછી મધ્ય વર્ગ, મધ્ય એના પ્રકારો અને એના ગુણો એ પણ વર્ણન કરેલું છે. અને ત્યાર પછી બહુ સરસ મજાનું આપણને ગાય એટલે કે દરેક જે મૂત્ર છે મૂત્રનું વર્ણન કરે છે, એમાં ગાય, ભેંસ, ઘેટી, હાથી, ઘોડો, ઊંટ, ગધેડો આ બધાના મૂત્ર અને એનું વર્ણન. આમ દ્રવ દ્રવ્ય વિજ્ઞાનીય અધ્યાયની અંદર આપણને પાણી, ઘી, દૂધ, દૂધની બનાવટ, મધ, શેરડી, મધ્ય આનું ઊંડાણપૂર્વક આપણને શોર્ટમાં છતાં ઊંડાણપૂર્વક આપણે અધ્યયન કરાયું છે. ભાગવતીય છઠ્ઠો અધ્યાય આવે છે અન્ન સ્વરૂપી અધ્યાય. આ અન્ન સ્વરૂપી અધ્યાયની અંદર બાકી રહી ગયેલા જે છે એમાં શુક ધાન્ય વર્ગ આખો આવી જાય છે. ત્યાર પછી જવ, ઘઉં એવું બધું, પછી શિંભી ધાન્યમાં જે શિંગવાળા જે અડદ, મગ, કળથી એ આવી જાય છે. ત્યાર પછી રાંધેલા મંડ પૈયા વિલેપી ઓદર એનું પ્રકાર, એના ફાયદા અને કઈ રીતે બનાવવું એ પણ આપણને વર્ણન આવ્યું છે. એના ગુણો કેવા છે એ પણ બતાવ્યું છે. રસાલા એટલે શ્રીખંડ, પાનક વગેરેના ગુણો આપી અને માંસ વર્ગનો પણ આમાં વર્ણન આપેલું છે. એની સાથે સાથે શાક વર્ગ એટલે કે આપણને ભાજી વગેરેના, બથવાની ભાજી, છવકની ભાજી, લાંબડીની ભાજી, લૂણીની ભાજી એના ગુણો બતાવી અને ચક્ષુષ્યા સર્વદોષક ને જીવંતી મધુરાઈમાં બધા શાકમાં ઉત્તમમાં ઉત્તમ જીવંતી છે અને એના ગુણો બતાવી અને આપણને દિશા નિર્દેશ કર્યો છે કે જીવંતીનું જેટલું બને એટલું વધુમાં વધુ પ્રસાર ને પ્રચાર થાય. ત્યાર પછી આપણને ઘણા બધા સાટોડી, કણજી બધી ભાજીઓ એના વર્ણન તો કર્યા જ છે. ગાજરનું, લીલા ધાણા, કોથમીર આ બધાના વર્ણનની સાથે સાથે ફળ વર્ગ પણ લીધો છે કે જેમાં કેળા, દ્રાક્ષ વગેરે લીધો છે. અને એમાં ઔષધ વર્ગની અંદર પાંચે પાંચ લવણ અને લવણની પરિભાષા પણ આપી, કયા લવણના કેવા ગુણો એ પણ આપણને આપ્યું, સાથે જવખર સાજીખાર પણ આપ્યું, હિંગ, હરડે ને આમળા, આદુ ને તિકટું, ચિત્રક વગેરે જે ઔષધ છે એનું પણ આ અધ્યાયની અંદર આપણને વર્ણન આપ્યું છે. આ રીતના શિંભી ધાન્ય, શુક ધાન્ય, બૃહદ પંચમૂળ, લઘુ પંચમૂળ વગેરેનું ઊંડાણપૂર્વક છતાં શોર્ટની અંદર વર્ણન કરી અને અષ્ટાંકારે આપણને છ અધ્યાય પૂરો કરી અને સાતમા અધ્યાયની અંદર અન્નરક્ષા અધ્યાય, અન્નરક્ષા અધ્યાયની અંદર અન્નની રક્ષા કઈ રીતે કરવી એના માટે રાજા વૈદ્ય શું ધ્યાન રાખવાનું અને ઝેરથી બગડેલા જે ભાત વગેરે હોય તો એના લક્ષણો બતાવ્યા છે. તો ઝેર આપનારના લક્ષણો, ઝેરી પદાર્થના લક્ષણો, ઝેર જેમાં લાગ્યું છે એના લક્ષણો બતાવી અને આપણને એક નવો અધ્યાય પૂરો પાડ્યો કે
શુચિ એટલે શુદ્ધતા, પવિત્રતા અને કાળજીમાં કેટલી જરૂરી છે, એ સાથે આપણને વિરુદ્ધ ભોજન અને વિરુદ્ધ ભોજન ઝેર સમાન છે એવું આ અધ્યાયમાં બતાવ્યું છે. એમાં સુવર્ણ ભસ્મનું જે સેવન કરે છે એને કોઈ પણ પ્રકારની ઝેરની અસર નથી થતી એવું બતાવી, અને સુવર્ણ ની ભસ્મ જે છે એનો બહુ સારામાં સારો અહીંયા ઉલ્લેખ કરેલો છે. વિરુદ્ધ આહાર એની પણ ખૂબ ઉનાળાપૂર્વક ચર્ચા અધ્યાયની અંદર કરી છે. અને અપથ્યની ટેવ હોય તેને પથ્યની ટેવમાં કન્વર્ટ કરવી, પથ્યની ટેવમાં કન્વર્ટ કેમ કરવી, તો સ્ટેપ બાય સ્ટેપ અપથ્ય અને પથ્યમાં 1/4, 1/2, 1/3 અને 4 એ રીતના કન્વર્ટ કરતા કરતા અપથ્યમાંથી પથ્યની બાજુ વળવું અને આરોગ્યની દિશામાં પગ માંડવું. અને ઊંઘ નિંદ્રા એતમ સુખમ દુઃખમ પુષ્ટિમ કાર્ષ્યમ બલાબલમ વૃષતા ક્લિબતા જ્ઞાનમ નાનમ જીવિતમ નચ. ઊંઘનું જરૂર શું છે અને અનિયમિત ઊંઘથી નુકસાન કેવું છે, રાતે જાગવું અને દિવસે ઊંઘવું એનું ફળ કેટલું ખરાબ છે એ બતાવી, અને દિવસે કોણે સૂવું અને ક્યારે સૂવું એ આપણને બતાવી, અને અષ્ટાંગ કરે આગળ મૈથુન અને મૈથુન ક્યારે કરવું અને એને બધું ઊંડાણપૂર્વક ચર્ચા કરી. અને આ અધ્યાય આપણને 7મો અધ્યાય જે છે એ પૂરો થાય છે. એક એક અધ્યાયની અંદર 2-2.5 કલાક વાત કરીએ તો ઓછી પડે એવો મોટા અધ્યાયો, એવા અધ્યાયોને સૂત્રની રીતે સાંકળી લીધા છે. હવે 8મો અધ્યાય જે છે એ આપણને માત્ર અશીતિ, માત્ર અશીતિય, માત્ર એટલે માપ, કેટલું ખાવું એવું જેમાં જ્ઞાન આપવામાં આવ્યું છે એ અધ્યાયને માત્ર અશીતિય જે કહેવામાં આવ્યો છે. એમાં કેટલું ખાવું, કેટલું માપ રાખવું, ઓછું ખાઈ તો કેટલું નુકસાન છે, વધારે ખાઈ તો કેટલું નુકસાન છે, એમાં અલ્સર વગેરે જે રોગો ઉત્પન્ન થાય એના કારણો અને એના લક્ષણો પણ બતાવ્યા છે. અને સાથે સાથે નીચુસિકા દંડાલસક એવું બધું બતાવી અને આમ દોષની ભયંકરતા બતાવી, સાથે સાથે ચિકિત્સા પણ બતાવતા ગયા. અને અજીર્ણનો ઉપાય શું, તો અજીર્ણ વાળા એ જે છે એમણે અગ્નિને પ્રદીપ્ત કરવા માટે ઉષ્ણ અંબુ એટલે ગરમ ગરમ પાણીની સાથે સાથે લઘુ આહાર નું જે સેવન કરવાનો પણ આપણે અહીંયા દિશા નિર્દેશ કર્યો છે. હવે આ બધા જે આમના વિકારો છે એ આમના વિકારો કઈ રીતે મટે, તો મટાડવા માટે પણ ઉપાયો બતાવી અને એની ચિકિત્સા આપણને બતાવી. સામાન્ય રીતે અત્યારે સામ અવસ્થા મોટાભાગના પેશન્ટમાં જે સામને નિરામ કરીએ, જો સામ અવસ્થા નિરામ કર્યા વગર ચિકિત્સા કરવામાં આવે છે તો ઘણા બધા નવા રોગોને જન્મ આપીએ છીએ. એટલે સામ અને નિરામ ન કરીએ અને સામ અવસ્થા જે છે એ પછી અલસક દંડાલસકમાં પરિણમે છે અને પછી સોનોગ્રાફી વગેરેની માયાજળમાં ઊંડા ઊંડા સિટી સ્કેનમાં પડવા છતાં પરિણામ મળતા નથી. એનું કારણ છે નિદાનનું યોગ્ય રીતે નિદાન ન કરવું અને ચિકિત્સા ના કરવી તે છે. એમાં આમાજીર્ણ, વિષ્ટબ્ધાજીર્ણ અને વિદગ્ધાજીર્ણ એના પ્રકારો બતાવી, લક્ષણો બતાવી અને ચિકિત્સા અજીર્ણ ની આપી. રસશેષાજીર્ણ અને સામાન્ય અજીર્ણ અને આમ થવાના કારણો આ બધું બતાવી અને પછી છેલ્લે ક્યારે જમવું, કેમ જમવું એનું પણ વર્ણન કર્યું. ખરેખર તો આ અધ્યાય અતિ અગત્યનો છે, કારણ કે આમાં ક્યારે જમવું, કેમ જમવું એ પ્રમાણે જે વર્ણન કર્યું છે એ પ્રમાણે અત્યારે 1000માંથી એક પણ વ્યક્તિ એ રીતે જમતો હોતો નથી. અને આ રીતે ન જમનારામાં જ દોષોની વિકૃતિ વિષમ્યતા ઉત્પન્ન થાય છે અને રોગ ઉત્પન્ન થાય છે. એટલે સાદામાં સાદી વાત બહુ ઊંડાણપૂર્વક આપણને કહે છે આખો અધ્યાય
કેટલું ખાવું એનો અધ્યાય આપવો પડ્યો એનો અર્થ એનું કેટલું મહત્વ છે એ આપણને બતાવે છે. નિત્ય ખોરાક કો ખાવો તો ચોખા, ઘઉં, જવ, સાઠી ચોખા, હરડે, આમળા, કાળી દ્રાક્ષ, પટોલ, મગ, સાકર, ઘી, દિવ્યજળ, દૂધ, મધ, દાડમ ને સિંધવ આ પદાર્થો દરરોજ ખાવા, કાયમી ખાઈ શકાય, કાયમી ખાવા જોઈએ એવું સ્પષ્ટ આપણને અષ્ટાંગકારે કીધું છે. આજની તારીખમાં ઘઉંને ખૂબ બધો ભોગવવા માટે ઘણા બધા મીડિયા વાળા કામ કરે છે, પણ અષ્ટાંગકારને તર્ક સહિતાની અંદર પણ ગોધૂમ એટલે કે ઘઉં નિત્ય ખાવા લાયક છે. તો આ બધા ખોરાક કાયમી ખાવા જેવા જોઈએ અને રોજ લેવાની દવા, રોજ કઈ દવા લઈ શકો તો ત્રિફલા છે, મોધ છે, સર્પી એટલે કે ઘી છે, આ બધા ઔષધો આપણે કાયમી લઈ શકીએ, સાજા માણસ પણ લે અને સાજા માણસે લેવા જોઈએ તંદુરસ્તી જાળવવા માટે. ત્યાર પછી ભોજનનો ક્રમ, કેટલું ખાવું અને કયા ખોરાકનો શું અનુમાન, આવું બધું ખૂબ આપણને હાથ પકડી પકડીને સમજાવ્યું છે. અને કયા ઔષધમાં કયું અનુપાન, કેવા ખોરાક પછી કયું અનુપાન, અનુપાન અને પીવાના પદાર્થ કોણે ન પીવા એ પણ બતાવી, અને ખાધા પીધા પછી હું ન કરવું કે સાજા અને માંદા બધા ખાધા પીધા પછી તરત બોલવું નહીં, ચાલવું નહીં, હું નહીં, તડકા દેવતાથી દૂર રહેવાનું, ગાડી વગેરે બેન જવાનું, પાણીમાં તરવું નહીં, ઘોડા પર બેન જવું ને, આવી ઊંડી વાતો આપણે કરી. અને ભોજન કરવાનો સમય, ક્યારે ભોજન કરવું, તો આ એક શ્લોક મારે એટલે બોલવું પડે છે કે આપણને ખ્યાલ આવે કે ભોજન કરવાનો કાળ ક્યારે છે. પ્રસૃષ્ટે વિણ મૂત્રે રુધિર સિવિમલે દોષે સ્વપતકે વિશુદ્ધે ચ ઉદગારે શુતુપગમને વાસુવન સરતે તથા અગ્નૌ ઉદ્રિકે વિશદ કરણે દેહે ચ સ્વલગૌ પ્રયોજિત આહાર વિધિ નિયમતઃ કાલઃ સહી મત. આ કાળ જ ખોરાક ભોજન માટે યોગ્ય છે. તો ક્યારે, તો જ્યારે જાડો ને પેશાબ સારી રીતે થઈ ગયો હોય, ખુલ્લા નથી, હૃદય એકદમ નિર્મળ હોય, વાયુ વગેરે દોષ પોતપોતાના સ્થાનમાં વ્યવસ્થિત ગતિ કરેલા હોય, ઓડકાર એકદમ શુદ્ધ આવતો હોય, ભૂખ બરાબર સારી લાગી હોય, વાયુ પોતાના માર્ગે યોગ્ય રીતે જાતો હોય અને જઠરાગ્નિ બરાબર પ્રદીપ્ત થયેલો હોય, શરીરની ઇન્દ્રિયો ચપળ અને શરીર ખૂબ હલકું હોય, ત્યારે આ ભોજન કરવાનો. આટલા લક્ષણો હોય એ ભોજનનો કાળ છે. આટલા લક્ષણો ઉપલબ્ધ થવાની કોઈ રાહ જોતું નથી. એકાદ લક્ષણ ઉપલબ્ધ થાય ત્યાં તો ભોજન કરી લીજે, ને એના કારણે આમ બને છે, રોગો ઉત્પન્ન થાય છે. આમ આપણને આઠમો અધ્યાય, જે માત્રા સ્થિતિ અધ્યાય પૂરો કરી અને નવમા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. નવમા અધ્યાયની અંદર દ્રવ્યાદિ વિજ્ઞાન નિયમ અધ્યાય, આગળ જે પાંચમો અધ્યાય તો દ્રવ દ્રવ્યાદિ વિજ્ઞાન હતો, એમાં દ્રવ્ય વગેરેનું, શેરડીનો રસ વગેરેનું વર્ણન હતું. અહીંયા દ્રવ્યાદિ વિજ્ઞાનની અંદર જે દ્રવ્ય જે છે એ પંચમહાભૂત નો બનેલા છે અને પાંચે પાંચ નો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એ બધામાં કયા મહાભૂત થી કયો રસ બને છે એનું વર્ણન આપ્યું. પાર્થિવ, આપ્ય, આગ્નેય, વાયવ્ય, આકાશી આ જે પદાર્થો હોય એના ગુણ શું છે, એનું ધર્મ શું છે, એનું કાર્ય શું છે એનું પણ જે અધ્યાયમાં વર્ણન આપ્યું છે. અને બધા જ દ્રવ્યો ઔષધ છે. જગતે એવમ અનૌષધમ ન કિંચિત વિદ્યતે દ્રવ્યમ. બધા પૃથ્વી ઉપરના પંચમહાભૂતના બધા જ દ્રવ્યો છે એ ઔષધ છે. બહુ સ્પષ્ટ આપણે કે કોઈ ને કોઈ દ્રવ્ય કોઈ ને કોઈ ઔષધ રૂપ કામ કરે જ છે, એ આપણને દિશા નિર્દેશ કયો છે. અને વીર્ય શીત અને ઉષ્ણની સાથે સાથે ઋષિ મુનિએ ખુલ્લા દિલથી સંવાદ કરેલો છે કે કોઈ વીર્ય બે બતાવે છે, તો કોઈ એમાં લઘુ વૃક્ષ, તીક્ષ્ણ વગેરે, સ્નિગ્ધ, મૃદુ એવા પ્રકારો બતાવે છે. અને છેલ્લે અષ્ટાંગકારમાં આત્રેયનું સમાધાન કરતા એમ કે છે કે વીર્ય દ્વિધા, બે જ વીર્ય છે, શીત અને ઉષ્ણ. આ એનું કન્ક્લુઝન, આખું ફાઇનલ નિર્ણય છે. ઉષ્ણ વીર્ય કોને કહેવાય અને એના ગુણકર્મ, એ જ રીતના શીતનું વર્ણન આપી. અને પછી વિપાક, કે વિપાક કોને કહેવાય, તો જાઠરણ અગ્નિના યોગાત ઉદેતી રસાંતરમ રસાનામ પરિણામાંતે સ વિપાકિતિ સ્મૃત. ભોજન કર્યા પછી
જઠરાગ્નિના સંયોગથી રસમાંથી જે બીજો રસ ઉત્પન્ન થાય એને વિપાક કહે છે. અને વિપાકના પ્રકાર કરી અને રસ વગેરે દોષોની, રસ વગેરેની કોની અસર કેવી થાય એવું બતાવી, અને રસનું સ્વાભાવિક જે બળ છે એવું બતાવ્યું. ત્યાર પછી પ્રભાવ એટલે શું, પ્રભાવના ઉદાહરણ પણ આપ્યા, દંતી ચિત્રક વગેરેના આપ્યા. સાથે સાથે સ્વાદુ ગુરુ ગોતું વગેરે જે દ્રવ્યો છે એનું ભેદ અને એના ઉદાહરણ આપી, અને આપણને બહુ શોર્ટ માં છતાં ઊંડાણ પૂર્વક નવમો અધ્યાય દ્રવ્યાદી વિજ્ઞાન પૂર્વક કરી અને દસમા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. અને આ દસમા અધ્યાયની અંદર આપણને રસભેદીય એટલે કે છ છ રસ એના કર્મો અને એની ઊંડાણ પૂર્વક આપણને વાતો કરી છે. એક રસ ઉપર વાત કરી હોય તો બે ત્રણ કલાક જોઈએ, એટલી બધી 7-10-12 કલાક વાત થઈ એવડો એક ખાલી રસની વાતો વાળો આ દસમો અધ્યાય છે. એ દસમો અધ્યાય તો આપણે જિજ્ઞાસાવાદ પૂરેપૂરો અનેક વખત વાંચો, એટલું જ બાકી રહ્યું. 11મો અધ્યાય ત્યાર પછી આવ્યો છે દોષાદિ વિજ્ઞાની, એમ એમાં દોષ ધાતુ મળ એના કર્મો કાર્યો અને એ બતાવી, અને વધેલા અને ઘટેલા ધાતુ દોષ એનું વર્ણન કર્યું છે. મળ એનું વર્ણન કર્યું વધઘટનું, પ્રાકૃતનું વર્ણન કર્યું છે, એ વર્ણન કરી અને આગળ 12મા અધ્યાયમાં આપણે પ્રવેશ કરીએ છીએ કે જેમાં દોષ ભેદી નામનો અધ્યાય છે. દોષો ભેદ એટલે દોષના અલગ અલગ પ્રકારના ભેદ છે. તો વાયુના સ્થાન બતાવ્યા, કફના સ્થાન બતાવ્યા, પિત્તના સ્થાન બતાવ્યા, પછી પાંચ વાયુ પાંચ પિત્ત અને પાંચ કફ એના સ્થાન કર્મ વગેરે બતાવીએ અને એના શમનના ઉપાયો પણ બતાવ્યા. કઈ ઋતુમાં ક્યારે કયો દોષ પ્રકોપ થાય એના કારણો એ પણ આપણને આ અધ્યાયમાં બતાવી, અને નિજ અને આગંતુક રોગો અને ઇન્દ્રિયો હીન મિથ્યાતીઓ આ બધું વર્ણન કરી, અને શાખાગત રોગ કોને કહેવાય, કોષ્ઠના રોગો કોને કહેવાય, દર્દીને કઈ રીતે તપાસવાનું આવું બધું બતાવી, અને આ અધ્યાયની અંદર ખૂબ ઊંડાણપૂર્વક દોષોના ભેદની ચર્ચા કરી. અને ત્યાર પછી આપણને 13મો અધ્યાય કે જેમાં દોષ ઉપક્રમણીય અધ્યાય, કે જે દોષ ઉપક્રમણીય અધ્યાયની અંદર દોષોની જે ચિકિત્સા જે કરવાની છે એ કઈ રીતે કરવી, વાયુ પિત્ત અને કફ એનો ચિકિત્સા એટલે કે એના ઉપાય શું કઈ રીતે કરવાના, અને શાખામાંથી કોષ્ઠમાં ગયેલા દોષો કેમ ખબર પડે ને એની ચિકિત્સા કેમ કરવાની, કોષ્ઠમાંથી શાખામાં શાખામાંથી કોષ્ઠમાં એને ઓળખવા કેમ અને એની ચિકિત્સા, એનું પણ સારામાં સારું ઊંડાણપૂર્વક જેમાં વર્ણન કરેલું છે એવો દોષ ઉપક્રમણીય અધ્યાય કે જેમાં મર્મસ્થાનની અંદર ગયેલા હોય આમ અને સામ એની વ્યાખ્યા બહુ સરસ મજાની કરી છે, વાંચવાની જ છે, એની વ્યાખ્યા અત્યારે કરવામાં નહીં આવે. તો આમ કોને કહેવાય અને સામ કોને કહેવાય, બેના તફાવતો, સામને નિરામ કેમ કરવા, એના લક્ષણો કેમ, ઋતુ સંધિકાળની અંદર શોધન કઈ રીતનું કરવાનું, અને એના કરતા વિશેષ બીમાર તો પડીએ પણ બીમારમાં દવા લેવાના જે કાળ આપ્યા છે એ 10-10 કાળનું સરસ મજાનું વર્ણન કર્યું. આપણે પ્રવેશ કરીએ છીએ અને એ છે દ્વિવિધ ઉપક્રમણીય અધ્યાય. દ્વિવિધમાં બે જ પ્રકારની ચિકિત્સા કે એમાં એક તો સંતર્પણ અને અપતર્પણ, ગૃહણ અને ક્રોશ, આ બે પ્રકારની ઔષધ અને બધા રોગોમાં કોઈ ને કોઈ રીતે એની ચિકિત્સા કરવામાં આવે. જાડાપણું પતલાપણું, દેહની પુષ્ટિ કરવી, દેહને ક્ષય કરવો, વજન વધારવું ઘટાડવું, બધા રોગો જેમાં આવી જાય એવો અધ્યાય જે છે એ દ્વિધ ઉપક્રમણી અધ્યાય એ આપણને બતાવી, અને પછી આગળ આવેલા તો શોધનાધિગણ 15મો અધ્યાય. 15મા અધ્યાયની અંદર વમનના, નિરોહણના, નશ્યના, વિરેચનના, વાયુનાશક બધા ઔષધો આપ્યા, પટોલાદિગણ વરુણાદિગણના ઔષધો આપ્યા. અને આપણને જેમ કે વુમનની અંદર માત્ર મદન ફલ એક જ કામ કરે છે, વિરેચન તીવ્રતાદિ જ કામ કરે છે, પણ ખૂબ બધા યોગો આપી અને આપણને આશ્ચર્યચકિત કરી દે એવા
ઔષધના ગણ બતાવ્યા છે અને એ ગણ બતાવી અને અષ્ટાંકાર આપણને આગળનો જે અધ્યાય છે એ અધ્યાય ની અંદર પ્રવેશ કરીએ છીએ અને એનું નામ છે સ્નેહ અધ્યાય 16મો. સ્નેહ ની અંદર અંતઃ સ્નેહ અને બાહ્ય સ્નેહ ને સ્નેહના પ્રકાર એ બધું બતાવી અને એના ફાયદા સમ્યક સ્નેહ કોને કરવું કઈ રીતનું કરવું એના પ્રકાર આપી અને 17મો અધ્યાય જે સ્વેદ વિધિ, સ્વેદ ના પણ ઘણા બધા પ્રકારો છે પોટીશ વગેરે અને સ્વેદ ના પ્રકારો સાથે કોને સ્નેહ સ્વેદન કરવું કોને સ્વેદન ન કરવું અને એ બધું બતાવી અને 17મો અધ્યાય આપણને સ્વેદ વિધિ પછી વમન વિરેચન વિધિ, પૂર્વકર્મ ની અંદર સ્નેહ વિધિ અને સ્વેદ વિધિ, ત્યાર પછી પંચકર્મ ચાલુ થાય છે વમન વિરેચન વિધિ. વમન વિરેચન ની અંદર વમન કરાવવા યોગ્ય અને ન કરાવવા યોગ્ય કોણ છે, ગર્ભિણી વગેરે ન કરવું કરવું તો ક્યારે કરવું, વિરેચન આપવા જેવા રોગી કે ન આપવા જેવા રોગી, આ બધા નું જેમાં વર્ણન કર્યું છે એવો જે અધ્યાય છે એ અધ્યાય ની અંદર સમ્યક યોગ કે અસમ્યક યોગ થી જો વમન થયું હોય તો અસમ્યક યોગ કે મિથ્યાયોગથી થાય તો કેવા ઉપદ્રવો થાય એના પાછળ ઉપચાર આપણને બતાવ્યા છે. ત્યાર પછી પેયાદિક્રમ છે, પેયા વિલેપિયા કૃતમ પ્રથમ ચયુષમ વગેરે આપણને સંસર્જન ક્રમ પણ સરસ મજાનો સમજાવી દીધો છે અને આ સંસર્જન ક્રમ પછી વિરેચન ઔષધિ, વિરેચનના અતિયોગ મિથ્યાયોગ એના બધા બતાવી અને પેયાદિ પેયા વિલેપી વગેરે છે એનું ફળ યથા અણુ અગ્નિ તૃણ મયાદ્ય સંદુક્ષમાણો ભવતી ક્રમેણ મહાન સ્થિર સર્વપચસ્તથૈવ શુદ્ધશ્ય પેયા ભીર અંતરાગ્નિ. મૂળ તો આ સંસર્જન ક્રમ કરવા પાછળનો હેતુ અગ્નિ જે મંદ પેડો એને ધીમે ધીમે સતેજ કરવાનો છે એવું બતાવી અને પ્રધાન મધ્યમ અને કનિષ્ઠ સુધી એનું માપ અને પ્રમાણ અને લક્ષણો બતાવી અને અષ્ટાંકારે આપણને પેયાદિક્રમ શા માટે કરવું એ બધું બતાવી અને પછીની જે છે એ બસ્તી ચિકિત્સા અને બસ્તી વિધિની અંદર નીરો અને અનુવાસન બસ્તી, નીરો બસ્તી એના પ્રકારો, એ નીરો બસ્તી કઈ રીતે બનાવાય, નીરો બસ્તીનું સાધન છે કઈ રીતે બનાવવાનું, એનું માપ કેટલું છે, એ જ રીતનું અનુવાસન બસ્તી એના ફાયદા બધું આપણને બતાવ્યા પછી એના અર્ધી ચિકિત્સા બતાવી, પૂર્ણ ચિકિત્સા પણ બતાવી, કોઈ પણ એવો રોગ નથી જે બસ્તી ચિકિત્સાથી સારો ન થાય, એટલે કે બસ્તી ચિકિત્સાને ખૂબ બધું મહત્વ આપ્યું છે અને બસ્તી ચિકિત્સા ક્યારે કોને આપવી, માત્ર બસ્તી કોને ક્યારે આપવી એના બધા આપી અને આપણને 20મો જે અધ્યાય છે એ નશ્ય વિધિ, પંચકર્મ ની અંદર વમન વિરેચન અનુવાસન આસ્થાપન અને 5મો કર્મ જે નશ્ય, નશ્ય ની વિધિ કઈ, એનો યંત્ર, યંત્ર નો પ્રકાર, કોને નશ્ય આપવાની યોગ્ય છે, નશ્ય આપવાની યોગ્ય કોણ નથી, નશ્યના પ્રકારો અને નશ્યના ફાયદા, કેટલા વખત સુધી નશ્ય આપવું વગેરે વિધિની જેમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે એવો નશ્ય વિધિ અને રોજ નશ્ય લેવાથી ફાયદા એ પ્રકરણ વાંચવું જ રહ્યું અને ત્યાર પછી 21મો ધૂમપાન વિધિ, ધૂમપાન ની અંદર કોણે ક્યારે ધૂમપાન કરવું, ધૂમપાન ના કાળ ક્યારે ક્યારે, ધૂમપાન ના સમય શું છે, અતિ ધૂમપાન થી નુકસાન શું થાય, ધૂમપાન ની ઢાળી વગેરે કેટલું રાખવું વગેરે ઊંડાણપૂર્વક વર્ણન કરી અને એના પ્રકારો બતાવ્યા છે અને ધૂમપાન પછી ગંડુષાદી વિધિ એ 22મો અધ્યાય છે. ગંડુષાદી વિધિ ની અંદર કમલ અને ગંડુષ જે ખખડાવી શકાય કમલ અને જેમાં મોઢું ખખડાવી ન શકાય ગંડુષ એના પણ બધા પ્રકારો આપ્યા, એના પણ કારણો આપ્યા, એનો હેતુ આપ્યો અને એના ફાયદા બતાવ્યા અને એ પણ બહુ મોટી સારવારની અંદર એક પ્રક્રિયા પ્રોસેસ છે એનું પણ આપણને મહત્વ બતાવ્યું, સાથે સાથે લેપનનો પણ પ્રકાર આ જ પ્રકરણની અંદર બતાવ્યું છે અને મૂર્ધાદિત તેલ અને એ પણ બતાવી અને આશ્ચોતન અંજન વિધિ ત્યાર પછી બતાવી, એમાં આશ્ચોતન અને અંજન, આશ્ચોતન એટલે આંખની અંદર ટીપા નાખવાના, અંજન એટલે આંખમાં અંજન આંજવું અને એના હેતુ, એની રીત
અને કયા ઔષધથી આપવાનું એ પણ બતાવી, અને 24મો અધ્યાય તર્પણ પુટપાક, એમાં તર્પણ અને પુટપાક કઈ રીતની વિધિ બતાવી, તર્પણ કઈ રીતે કરવાનું, પુટપાક કઈ રીતે કરવાનું. તો સામાન્ય રીતે તર્પણની વિધિમાં જવકાળનો લોટ પડાવી અને એને ખામણાની જેમ ચારે બાજુ રાખી દેવાનું, પછી અંદર જે પ્રવાહી ભરવામાં આવે તર્પણ વિધિ કહેવાય. ફૂટપાક વિધિની અંદર આવા બધા ઔષધોને પાંદડાની વચ્ચે વીટી અને શેકી અને લાલચો થાય પછી કાઢીને એમાંથી જે રસ કાઢી અને ધારણ કરવામાં આવે એને ફૂટપાક વિધિથી કરવામાં આવ્યું કહેવાય. તો તર્પણ ફૂટપાક વિધિ એમાં આંખની ઉત્તમ ઉત્તમ પ્રકારની સારવાર કીધી. દક્ષિણ ભારતની અંદર 500-500 બેડની પ્યોર આયુર્વેદની આંખની હોસ્પિટલો સારામાં સારા પરિણામો આપતી આજની તારીખમાં પણ છે. આવી અનેક હોસ્પિટલો જેના આધારે હાલે છે એવો અધ્યાય છે 24મો અધ્યાય. તર્પણ ફૂટપાક ને આશ્ચોતન અંજન આ બહુ મોટી અસર કરે છે. અને 25મો અધ્યાય આપણને જે આપે છે એ યંત્રવિધિ, કે યંત્રવિધિની અંદર નાના મોટા યંત્રો એના નામો સ્વસ્તિક વગેરે યંત્રો બતાવ્યા છે. અને આ યંત્રો આજની તારીખમાં એટલું વિજ્ઞાન આધુનિક વિજ્ઞાન છે, છતાં પણ આ યંત્રો આજની તારીખમાં એવા ને એવા ઉપયોગી છે. પાઇલ્સ ના હરસ મસા જોવા માટેના સમી યંત્ર, ભગંદર યંત્ર વગેરે એ બધા યંત્રોનું વર્ણન કરી અને પછી આગળનો અધ્યાય જે છે એ શસ્ત્રવિધિ, એમાં પણ શસ્ત્રો અને શસ્ત્રોના નામ વૃદ્ધિ અને વેતસપત્ર કુષ્મુખ ને અંતર્મુખ આજની તારીખમાં પણ આ એલોપેથી વિજ્ઞાનની અંદર સર્જરી ખૂબ વિકાસ પામી છે એ બદલ આપણે ધન્યવાદ આપવા જ ઘટે આ પ્રસંગે. પણ એનું બધું માર્ગદર્શન માત્ર ને માત્ર આયુર્વેદમાંથી આ શસ્ત્રકર્મ ની જે વિધિ બતાવેલી છે, શસ્ત્રોનું જે વર્ણન છે એના આધારે જ આજની તારીખમાં પણ બને છે અને બનાવે છે. અને ત્યારે પણ જે સર્જરી થતી એ સર્જરીમાં જે સાધનો વપરાતા એ સાધનો નું ખૂબ ઊંડાણપૂર્વક વર્ણન છે અને એ આજે એટલા સચોટ અને વ્યવસ્થિત છે. એની સાથે સાથે જલોકા વિધિ વગેરેનું પણ વર્ણન કરવામાં આવ્યું છે અને જલોકાના પ્રકારો અને એના ઉપયોગ. અને ત્યાર પછી શિરાવ્યદ વિધિ, કઈ શિરાને કઈ રીતે વેદ કરવી એનું ઊંડાણપૂર્વક જેમાં વર્ણન કર્યું છે એવું જે અધ્યાય છે એ 27મો અધ્યાય છે. અને 27મા અધ્યાયમાં નાક પાસેની શિરા, પડખાની શિરા, હાથની શિરા, આજની તારીખમાં ઘણા બધા વૈદ્ય લોકો શિરાનો વેધ કરે છે અને સાયટિકા જેવા કે શ્વાસ જેવા ભયંકર રોગો મટાડે છે, શિરસ્થૂલ જેવા રોગો મટાડે છે. એનું જેમાં ઊંડાણપૂર્વક વ્યવસ્થિત આપણને માર્ગદર્શન મળે છે એવો 27મો અધ્યાય જે શિરાવ્યદ વિધિ એનો પણ અભ્યાસ ખૂબ ઊંડાણપૂર્વક કરવો. એક એક અધ્યાયનો એક એક શ્લોક એક એક પછી નો વિકાસ કરે એટલી પાવરફુલ છે. 28મો અધ્યાય શલ્ય આહરણ વિધિ, શલ્ય અંદર દાખલ થયું હોય તો શલ્ય કઈ રીતે કાઢવા, એની ચિકિત્સા કઈ રીતે કરવી એવું જેમાં વર્ણન છે એવો 28મો અધ્યાય શલ્ય આહરણ વિધિ. અને ત્યાર પછી શસ્ત્ર કર્મ વિધિ, કે વ્રણ પડ્યો હોય તો પાટા કઈ રીતે બાંધવાના, શસ્ત્ર ને કઈ રીતે ઉપયોગ કરવાનું વગેરેનું જેમાં વર્ણન છે એ શલ્ય કર્મ વિધિ છે. અને કાનમાં મગજમાં કે જે ઓપરેશન પહેલા કરવામાં આવતા એના ઓપરેશન કઈ રીતે કરવામાં આવતા એનું વર્ણન જે છે એવો જે અધ્યાય છે એ 29મો અધ્યાય શલ્યકર્મ વિધિ. અને શલ્યકર્મ પટબંધન પાટાના પ્રકારો પણ બહુ સારામાં સારી રીતે આપ્યા છે. અને ત્યાર પછી છેલ્લો અધ્યાય જે છે એ સૂત્રસ્થાનનો છેલ્લો અધ્યાય ક્ષારકની કર્મ. તો ક્ષારકર્મ અને અગ્નિકર્મ એમાં કોને કરવું, ક્યારે કરવું, કેમ કરવું, કઈ રીતે કરવું, ઉત્તમ મધ્યમ ક્ષાર કોને કઈ રીતે કરવું કહેવાય એનું વર્ણન કરી અને આપણને અષ્ટાંકારે પૂરેપૂરી ચિકિત્સા જગતની અંદર તમામ પ્રકારની જે પદ્ધતિ છે એ આવા નાના એવા સૂત્રસ્થાનની અંદર આપી દીધું છે. માત્ર એક કલાકની અંદર આપણે વાતો કરીને એક કલાકમાં પૂરું ચિકિત્સા જગત જો આપણે સમજાવી શકાય હોય તો એનો યશ માત્ર ને માત્ર અષ્ટાંગ હૃદયના સૂત્રસ્થાને જાય છે. તો આપણે બધા આ તકે ભગવાન ધનવંતરિ પ્રાર્થના કરીએ કે જે આઠે આઠ અંગો છે એ આઠે આઠ અંગોનું જ્ઞાન
જેવી રીતે ભાવ પ્રકાશ સમજી શકા, ભાવ પ્રકાશ આપણને સમજાવી શકા અને જે સમજાવવા પ્રયત્ન કરે છે એ સાંગો પાંગ આપણે સમજી શકીએ એવી બુદ્ધિ આપે, એવી શાંતિ આપે, એવું આપણને ચિત્ત આપે કે જેના કારણે આપણે પરોપકારાય એટલે કે જન હિતાય આપણે આ ચિકિત્સાનો ઉપયોગ કરી અને જન કલ્યાણ માટે યદ કિંચિત આપણા શરીરનો મનનો ઉપયોગ થાય એ ભગવાન ધન્વંતરીને પ્રાર્થના. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો, જેમણે આજે અષ્ટાંગ હૃદયમાં સૂત્રસ્થાનના 30 અધ્યાય વિશે સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. હવે પુરોહિત સાહેબ નીકળી ગયા છે. ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ બે શબ્દો કહે. ઠક્કર સાહેબ. નાકરાણી સાહેબનો પહેલા તો હૃદયથી આભાર માનવો. જે વસ્તુ, જે વાત જનકલ્યાણની, જે શાસ્ત્ર સંમત રીતે જે આજે આપણે સૂત્રસ્થાનને આગળ રાખી અને જે સમક્ષ આપણા ગિનાડી મંડળ સમક્ષ મૂક્યો, એક સરળ એક કલાકની અંદર આયુર્વેદનું મહત્વ, આયુર્વેદમાં કેટલા ઊંડાણથી કેટલા વિષયોનું ચિત્ર મૂકેલું છે, એક જિજ્ઞાસા જાગે. એમને 3 વાર એમના વક્તવ્યમાં આ વાત ધ્યાન દોરી કે તમારામાં જિજ્ઞાસા જાગે એ હેતુથી આજનો હેતુ છે. એ આટલું જે સાંભળ્યું છે જે લોકોએ, અવશ્ય મને એવું લાગે છે કે રૂચિ જાગશે, લોકો એ તરફ વિચારતા થશે અને ઘણીવાર દરેક વેબિનારમાં ચિકિત્સકો જેટલા વૈદ્યો આપણા ગિરનારી મંદિર સાથે જોડાયા છે એ દર વખતે પોતાની સમજણથી પોતે આ જ મેસેજ આપે છે. અને પરિસ્થિતિ એવી થઈ છે કે બે પ્રાચીન અને અર્વાચીન એની વચ્ચે જે દર્દી ભીસાય છે. આજે એમણે ઘઉં ઉપર એક વાત કરી. ઘઉં એક એવું દ્રવ્ય છે કે જે શરીરના બાંધા માટે બહુ જરૂરી છે. અને 2 દિવસ પહેલા ના વેબિનારમાં જ આ વાત ઉપર મારે જરાક પ્રકાશ પાડવો પડ્યો હતો. દૂધ ઘીનું કેટલું મહત્વ છે એ પણ આજે એમણે વિસ્તારથી ઈશારામાં સમજાવ્યું. એટલે પરિસ્થિતિ એવી થઈ છે કે કોનું માનવું ને કોને ન માનવું, પણ એનો હું એક નિચોડ મારી રીતે કહું તો જો 2000 વર્ષ પહેલા લખેલું શાસ્ત્ર પણ આજે પ્રમાણિત કરીને તો એ વિશ્વસનીય હોઈ શકે એટલું જ મને ખબર પડે છે. અસ્તુ. અને નાકરાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ઠક્કર સાહેબ. સરસ સરસ સરસ. આભાર આભાર આભાર.